સમયશય, કારણ કે અત્યારે માણસની પાસે બધું જ છે. હે, તમને અનુભવ હશે અમારા કરતા વધારે, કારણ કે અમે તો હજુ ગુરુદેવને નાના બાળકની જેમ પાપા પગલી કરતા એક એક ડગલું ભરી રહ્યા છે. તમને અનુભવ છે કે ક્યાંય જાઓ છો ને તો બધા એવું કહે છે કે પણ સમય જ ક્યાં છે, બધાની પાસે બધું છે, સમય નથી. એટલે બધા એવું કહે કે તમને લો ને આટલું, તમને કેટલા પૈસાની જરૂર છે, આટલું દાન કરી દઈએ, પણ એ બધું તમે કરી દેજો, સમય નથી. ધન્ય છે આ પ્રજ્ઞા પુત્રો અને પ્રજ્ઞા પુત્રીઓ, પરમ પૂજ્ય ગુરુદેવના દર્દને લઈ અને ચાલી રહ્યા છે ને, જે પણ એ સમય દાન કરી રહ્યા છે, સમયનું દાન કરી રહ્યા છે. અને સમય, ભગવાન કૃષ્ણ પણ કહે કે સમય સમય બલવાન છે, નહીં માનવ બલવાન, મનુષ્ય બલવાન નથી. કાવ્ય અર્જુન લૂટ્યો વોહી ધનુષ વોહી બાણ. સમયનું તો બધું મહત્વ છે, સમયનું તો બધું ચક્ર છે, અને સમય એ તો પાણીના પ્રવાહની જેમ ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. કોની શક્તિ છે કે સમયને રોકી શકે? જ્યારે એક રાજાએ પોતાના રાજ્યની અંદર, પોતાના મહેલની અંદર દેશ વિદેશથી મહાન ચિત્રકારોને બોલાવ્યા અને કહ્યું કે તમને આટલો સમય મળશે, તમારું ચિત્ર છે ને એ તમારે પ્રદર્શિત કરવાનું, સમય આપવામાં આવ્યો ચિત્રકારોને. અમુક સમય પૂર્ણ થાય એટલે રાજાએ કહ્યું કે હું આવીશ અને એક પછી એક બધાના ચિત્રોને હું જોઈશ, અને જેનું ચિત્ર મને ગમી જશે એનું ઈનામ આપીશ. બધા ચિત્રકારોને જે સમય આપ્યો તો એ સમય પૂરો થયો, અને એ સમય પૂરો થયો એટલે રાજાએ જેવું કહ્યું હતું, અને રાજા ચિત્રને જોવા માટે નીકળ્યા છે. વારાફરતી બધાના ચિત્રને જુએ છે, એક પછી એક ચિત્ર જોતા જાય છે, કારણ કે બધા કોઈ આવનારા કોઈ સામાન્ય ચિત્રકાર નહોતા, મોટા ને મોટા કલાકારો હતા, આર્ટિસ્ટ હતા. પણ એક ચિત્ર પાસે આવી અને રાજા ઉભા રહી ગયા. રાજાએ જોયા કર્યું કે ખરેખર આ ચિત્ર શું કહેવા માંગે છે. રાજા હતા બુદ્ધિશાળી એટલે ચિત્રને ફક્ત જોવા ખાતર નતા જોતા, એ શું કહેવા માંગે છે ને એ જોતા. ક્યાંય સુધી પ્રયત્ન કર્યો કે ચિત્ર શું કહેવા માંગે છે, સમજી ન શક્યા, કારણ કે ચિત્ર હતું મનુષ્યનું, પણ એ મનુષ્યને પાંખો હતી અને એક પાંખથી એ માણસનું મોઢ હંકાયેલું હતું. એટલે હવે રાજાને ન સમજાયું એટલે ચિત્રકારને પૂછે છે કે મને બતાવો કે આ ચિત્ર શું કહેવા માંગે છે. ચિત્રકારે સ્મિત સાથે મહારાજાના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે મહારાજ, આ ચિત્ર છે તો મનુષ્યનું, પણ એને પાંખો એટલા માટે છે કે મનુષ્યને જ્યારે તક આવે છે ને ત્યારે એ તક એ પાણીના પ્રવાહ જેવી છે, ઊભી ન રહે, એ મનુષ્યને ટકોર કરે છે, એને જગાડે છે જરૂર, પણ ઊભી ન રહે. અને જ્યારે માણસ એ તકને ઓળખી નથી શકતો ને, અને ત્યારે એ તકને ગુમાવી દે છે, તકને ગુમાવી દે છે. અને પાછળથી જ્યારે માણસને સમજાય છે કે મેં ખરેખર તકને ગુમાવી દીધી, અને એટલા માટે એ માણસનું મોં એ પાંખથી ઢંકાયેલો છે. આપણને પણ મનુષ્ય અવતાર મળ્યો છે, પણ એ તકને ઓળખી ન શક્યા. આપણને તક આપી છે ભગવાને, કેવી તક? કે જ્યારે ભગવાન શ્રી રામના સમયે ભગવાને જ્યારે હાકલ કરી હતી ને, ભગવાનને જ્યારે માં સીતાને લાવવા હતા ને, ત્યારે ભગવાન રામે અનેક મહારાજાઓને પ્રાર્થના કરી કે મદદ કરો, પણ કોણે મદદ કરી? રીછ અને વાનરોએ એ નાની સરખી ખિસકોલીએ મદદ કરી હતી. ભગવાન કૃષ્ણ હાકલ કરીને એ તો શક્તિ હતા, ભગવાન હતા, ધારે તો બધું એકલા કરી શકવા માટે સમર્થ હતા, પણ
ભગવાન કૃષ્ણને કોણે મદદ કરી? એ ગામડાની ગમાર ગોપીઓ અને ગોપ ગ્વાલોએ મદદ કરી હતી. કેમ? એ યશ અને કીર્તિના ભાગીદાર બનાવવા માંગતા હતા. ઠીક એ જ સમયે, ફરી ફરીને આ સમય નથી મળતો, વિચારજો. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે હાકલ કરી હતી ને, ત્યારે એ જાગનારા અનેક આપણા શહીદો જાગી ગયા હતા અને મહાત્મા ગાંધીજીની આ ચળવળ સાથે જોડાઈ ગયા હતા. આજે આપણે એમ કહી કે મને પણ ફાંસી આપી દો ને, તમે પણ ભગતસિંહ બની જઈએ. નથી સંભવ, ન બની શકાય. કેમ? કારણ કે સમય હતો ને, એ સમય ગયો. ફરી ફરી નથી મળતો, પણ એ જ સમય કે જેવો ભગવાન શ્રી રામા અવતારમાં હતો, કૃષ્ણ અવતારમાં હતો, ફરી ફરીને એ જ સમય આપણને અત્યારનો સમય મળ્યો છે. આ યુગ સંધિની વેળા છે.